પહેલા તો રુઝાનજી આપને પૂછવા માંગીશ, આજે વિવાદ હતો, આજે લગભગ લાગતું હતું કે આ વિવાદ શમી જશે, કલેક્ટરે જે બેઠક બોલાવી, ભૂમાતા બ્રિગેડની મહિલા સભ્યો પણ ત્યાં ગઈ, પણ આ બેઠકમાં નિર્ણય ન આવ્યો અને સમગ્ર હવે અંતિમ નિર્ણય જે દેવેન્દ્ર ફડણવીસ છે તેમના પર છોડી દેવાયો. તો હવે સવાલ એ છે કે સરકાર હવે એ નક્કી કરશે કે આ મંદિરમાં મહિલાઓ પૂજા કરશે કે નહીં, અથવા મહિલાઓને પ્રવેશ મળશે કે નહીં. સૌથી પહેલા તો મેં જયારે આ બધું ચાલે છે ત્યારથી કહું છું કે આ કઈક તમાશા જેવું લાગી રહ્યું છે. અને જે રીતે એક્ટિવિસ્ટ બહેનો કામ કરે છે, પછી જે રીતે ગવર્નમેન્ટ એકદમ કામ કર્યું, એટલે કહ્યું કે ભાઈ તમે મદદ સ્વીકારો, અને હવે જયારે મોકો મળ્યો એક્ટિવિસ્ટ બહેનોને કે ભાઈ તે લોકોને બેસીને કે સાથે સાથે ડિસાઈડ કરો કે કઈ રીતે જવું છે, કારણ કે જે ઝઘડો છે મેઇન ઝઘડો એ છે કે ભાઈ પેલું તેલ ના રેડે ચબુતરા પર ચડીને બહેનો, અને મંદિરનું કેવું છે કે બહેનો શું અમે ભાઈઓને બી તેલ નથી રેડવા દેતા, તો બહેનોને નથી રેડવા દેતા, એનો મેઇન ઝઘડો એવો છે. બાકી ચબુતરાની બહાર જે ખુલ્લે ચાર એ છે ત્યાં તો બહેનો ભાઈઓ બધા પૂજા એટલે હાથ જોડીને જે શ્લોક ભણતા હોય ભણે છે. શ્રી રવિશંકરજી બી અંદર આવ્યા છે એ જ સ્ટોરી કરવા, બધાએ પોતપોતાની સ્ટોરી કરી. હવે જોક ઓફ ધ, આઈ વુડ રાધર કોલ ઇટ અ જોક, કારણ કે જયારે તમે મધસ્વીની વાત કરો છો, જયારે સાથે બેસીને વાત કરો છો, ધેન નાઉ આઉટ ઓફ ધ બ્લુ અત્યારે પેલા બેન કહે છે, એક્ટિવિસ્ટ બેન, કે હવે તમે જે સાહેબ ફડણવીસ સાહેબ કહે તે સાચું. એટલે મને ખબર ના પડી, અત્યાર સુધી તો બહેનોના અધિકાર, બહેનોના ઝંડા, બહેનોની ઇક્વાલિટીની વાત ચાલતી હતી, અને હવે એકદમ ફડણવીસ સાહેબ સાથે શું? એટલે ઇઝ ધેર સમથિંગ ડીપર, શુડ આઈ લુક ઇન ટુ ઇટ કે સમથિંગ ઇઝ ડીપ ઇન ટુ ધીસ? મારે ઉપર ઉપરથી નહીં, અંદર ડીપ જોવાનું છે કે હવે એકદમ એક્ટિવિસ્ટ બહેનો કેમ બદલી ગયા છે, એ એક બહુ જ મોટો ચર્ચાનો વિષય છે. અને સેકન્ડ કે હવે વોટ વુડ ધ સીએમ મિસ્ટર ફડણવીસ રિએક્ટ, કારણ કે આઈ એમ શ્યોર કે એ બી પાછળ ડિપ્લોમસી કરશે જે પહેલાથી કરતા રહ્યા છે, એટલે વોટ વુડ બી હિઝ રિએક્શન? ધીસ વુડ બી વર્થ નોટિંગ.